દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું વ્યક્તિ કે બાંધી રાખનારા ઘણા હોય છે આપણે અહીંયા વાત કરવાની છે સમાજ એક સૂત્ર રહે એના માટે દિગ્ગજો મોટે ભાગે તો એ પ્રયત્નશીલ જોવા મળે છે અહીંયા રાજકીય અને સામાજિક બંને પ્રકારના અગ્રણીઓની એ ભૂમિકા ગણવી આપણે રહી આપણે વાત કરી રહ્યા છીએ પાટીદાર સમાજના બે મોટા ગજાના વ્યક્તિઓની એક છે જયેશ રાદડીયા તો બીજા નરેશ પટેલ છે રાજકારણ અને સમાજકારણ સાથે જોડાયેલા આ બંને વ્યક્તિઓ વચ્ચે થોડા સમયથી તણખા જરતા રહે છે આમ જુઓ તો વિવાદના મૂળ બે હજાર સત્તરથી નંખાયા છે બળતામાં ઘી હોમવાનું કામ એ તાજેતરની ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીએ કર્યું જેનો ઘટનાક્રમ આપણે સૌ જાણીએ છીએ હવે ઘરડા ગાડાવાડે એ કહેવત અનુસાર પાટીદાર સમાજના જ મોટા નેતા દિગ્ગજ સહકારી અગ્રણી અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે સમાધાન થશે તેવા સંકેત આપી રહ્યા છે સંઘાણીનું કહેવું છે કે સમાધાન માટે બંને નેતાઓના પ્રતિભાવ હકારાત્મક અને તેઓ બંનેને એક મંચ પર લાવીને રહેશે આમ પણ સમાજના મોટા નેતા કદ કે વર્ચસ્વ વધારવાની લડાઈમાં પડે એના કરતા એ સમાજનું હિત વિચારે એ વધુ ઇચ્છનીય છે બે લેવવા પાટીદાર અગ્રણીઓ સામસામે કેમ આવ્યા દિલીપ સંઘાણીની જે પહેલ છે તે સમાજના બે નેતાઓ વચ્ચે સમાધાન કરાવશે કે કેમ આ સવાલનો જવાબ મેળવીશું આજના મહામંથનમાં તો એક સમાજનો નાનો એવો માણસ એ બે ટંકના રોટલા ભેગા કરવા એ ભલે મતતો હોય એના પરિવારનું ગુજરાન ચલાવવા ભલે મતતો હોય આપણે તો એ નાના માણસની ચિંતા કરવી જોઈએ પણ ગુજરાતના વિવિધ સમાજો છેલ્લા એકાદ દાયકામાં જે રીતે એ ઉભરી આવ્યા છે જે રીતની એમનામાં સંગઠન શક્તિનો એમને વિકાસ કર્યો છે એ જોતા એ સમાજમાં નાના માણસો મોટા થવા જોઈતા હતા ઘણા બધા સંજોગોમાં એ કામ કેટલાક સમાજોમાં થયું કેટલાક સમાજોમાં એ કામ થયું નહીં પણ સવાલ એ થયો કે સમાજ જેમ જેમ સંગઠિત થતો ગયો એનો સૌથી વધારે લાભ જે લોકોએ સમાજના નેતા બનવામાં જોયો જે જેની લાંબી દ્રષ્ટિ હતી કે સમાજ એક થશે દસ રૂપિયાથી માંડીને સો રૂપિયાને લાખને કરોડનું દાન કરશે તો એનાથી એવી સંસ્થાઓ બનશે જ્યાં સમાજ આખો એ નતમસ્તક થઈને એ ઉભો રહે તો જેની સામાજિક દ્રષ્ટિ જબરજસ્ત હતી એવા લોકો એના નેતા બન્યા સમાજે ઘણા બધા સમાજે એમને નેતા બનાવ્યા અને એમણે નેતૃત્વ એ સ્વીકાર્યું પણ ખરું માનો કે જ્યાં એ સમાજ સંગઠનમાં નહોતો એ સંગઠનની શક્તિ નહોતી અને એ પહેલા એ સમાજના નેતાઓ જે રાજકીય મંચ પર કંઈક ને કંઈક નાની મોટી થોડી ઘણી સફળતાઓ મેળવી ચૂકાતા હતા જેનો દરેક સમાજમાં એક રૂદબો હોય જેનું દરેક સમાજમાં એક સમર્થન હોય એવા નેતાઓને છેલ્લા દસ પંદર વીસ વર્ષમાં એવું લાગ્યું કે સમાજને પકડી રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે જયારે સમાજને પકડી રાખે તો એના એને બે ફાયદા છે અંગત જીવનમાં તો એ છે કે સમાજ વાહવાહી કરતો રહે એ સમાજ થકી જે કંઈ રાજકારણમાં કમાયા એ ક્યાંક લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ પચાસ લાખ કરોડ રૂપિયા એ દાન કરવાના છે તો એક સમાજમાં એક રૂદબો વધે નામ થતું રહે સમાજ વાહવાહી કરતો રહે સાફા પહેરાવતો રહે હાર તોરા કરતો રહે અને સમાજના જ્યારે મંચો સજે તો પહેલા એ સાહેબને બેસાડ્યા હોય તો એક ફાયદો તો એના અંગત જીવનનો આ હતો અને બીજો ફાયદો જે સૌથી મોટો ફાયદો એ ગુજરાતમાં થયો એ છે કે કોંગ્રેસ અને ભાજપ એ બંને છેલ્લા દસ પંદર વીસ વર્ષોમાં એ સમાજની ભાષાઓને સમજવા માંડ્યા એ સમાજના પોતાના જે કંઈ ચાલ ચલગત હતી એને આધારે એ પક્ષો કોંગ્રેસ અને ભાજપ બંને ગુજરાતમાં એ નિર્ણય લેવા માંડ્યા કે આ કોળી સમાજનો છે આ પટેલ સમાજનો છે શહેર છે તો ત્યાં એક જૈનને ટિકિટ આપવી જોઈએ અને આનો સૌથી મહત્તમ લાભ એ ગુજરાતના જે કંઈ સમાજોના એ દ્રષ્ટિ ધરાવતા નેતાઓ હતા એમણે લીધો જેમની પાસે બાપ દાદાઓનું એ સંચિત કરેલું કંઈક પૂન પણ હતું અને સાથે કંઈક દલ્લો પણ હતો પૈસા પણ હતા જેને રોજે રોટી કમાવા એ જવાની જરૂરિયાત નહોતી એવા નેતાઓ હતા એમને અસ આ કોંગ્રેસ અને ભાજપની પોતાની જે મતો માટે જે એમને એ પોતાનો વિચારને વિકસાવ્યો જે મોટો કર્યો વટવૃક્ષ બનાવ્યો એમાં હું માનું છું કે સમાજના એ નેતાઓ સૌથી વધારે લાભદાયક નીવડ્યા છે પણ ઘણી બધી વાર આપણે એવું સમજીએ છીએ કે સમાજના મંચો એ બુદ્ધિશાળી લોકો માટે હોય છે એ સમાજના મંચો જ્યાં સાચું કહેનારા લોકો માટે હોય છે એ સમાજના મંચો જે આગળની પેઢીઓ માટે કંઈક કરી શકે કંઈક નવો વિચાર મૂકીને જાય એને મૂર્તિમંત બનાવી શકે એવા લોકો માટે હોય છે તો મોટે ભાગે ગુજરાતના તમામ સમાજોમાં એ એ વાત એ નિષ્ફળ નીવડી ચૂકી છે જ્યાં જેના ખિસ્સામાં સૌથી વધારે માલ છે એ ધર્મના એ નેજાનો એ સમાજના કોઈ સંસ્થાનો એ નેતા બનશે ચેરમેન બનશે પ્રમુખ બનશે અને જે રાજકીય રીતે જ્યાં કંઈક ફેલાયેલા છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય જ્યાં એની પાસે પણ એક નાનકડી એવી ચૂંટણી લડવાના એક કરોડ રૂપિયા છે તો એવા લોકો એ નેતા એ બની શકે છે હમણાં ગુજરાતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી બે નેતાઓ વચ્ચે એક સંઘર્ષ ચાલુ થયો છે જેના અનુસંધાને પાટીદાર નેતાને સહકારી અગ્રણી એવા દિલીપ સંઘાણી એવું કહી રહ્યા છે કે હું સમાધાન કરાવીશ તો મને એવું થયું કે બંને જાણીતા લોકો છે ગુજરાતના લોકોને પણ એ જાણવામાં રસ હશે કે વાસ્તવમાં આ બે મોટા નેતાઓ વચ્ચે એક એ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એની સામે સમાજનો નાનો મોટો એ તમામ માણસ એ માથું ઝુકાવીને વાત કરે છે નરેશ પટેલ ખોડલધામના ચેરમેન છે લેવા પટેલ સમાજના નેતા છે સામાજિક અગ્રણી છે એ ખૂબ ઇજ્જતથી લેવાતું નામ છે તો એક બાજુ એ છે એક બાજુ જયેશભાઈ રાદડીયા છે વિઠ્ઠલભાઈના દીકરા છે વિઠ્ઠલ રાદડીયા એ કોઈ અજાણું નામ નથી સાંસદ હતા ધારાસભ્ય હતા મંત્રી હતા જયેશભાઈએ રાજકીય વારસાને બરાબર જાળવી રાખ્યો છે તો બે હજાર સત્તરમાં જ્યારે જેતપુરથી ચૂંટણી લડતા હતા એ સમયે એક વ્યક્તિ ભાજપમાંથી જયેશભાઈ લડતા હતા ને કોંગ્રેસમાંથી જે કેન્ડિડેટ હતા એમનો પ્રચાર કરવા માટે નરેશભાઈના દીકરા ગયા હતા મને લાગે એ વખતથી જે મત મતાંતરના બીજ વવાયા એ પછી છેક બે હજાર ચોવીસમાં દિલીપ સંઘાણીએ ઝંડો પકડી દીધા છે કે આવો હું બેનું સમાધાન કરાવું મને એવું થયું કે આજે એ સવાલો પૂછવા જોઈએ કે આ બંને નેતાઓ સમાધાન કરી લે તો સમાજનો અને ગુજરાતનો ફાયદો શું છે સમાધાન ન કરે તો ગેરફાયદો શું છે અને બંનેને શું વેચી લેવાનું હતું કે બંનેને શું એકબીજા પાસેથી લઈ લેવાનું હતું કે એ વેર એ ઝેર એ થયા કેમ એની વાત એ આજે આપણે કરવાના છીએ તો સૌથી પહેલા હું દિલીપ સંઘાણીને જોડું છું દિલીપભાઈ મહામંથનમાં આપનું સ્વાગત કરું છું મારો પહેલો સવાલ એ છે કે તમે એવું કીધું કે તમે સમાધાન કરાવશો પણ નરેશભાઈ પટેલ કે જયેશભાઈ રાદડીયા એ બંને માનો કે સમાધાન કરી લે તો એ સમાજનું ને ગુજરાતનું ભલું શું છે એનો શું ફાયદો છે એ મારે સમજવો છે જ્યારે તમે પોતે એ સમાધાનની ફોર્મ્યુલામાં એ ઉભા રહ્યા છો અથવા તમે સમાધાન કરો જે વ્યક્તિઓના જે નામ લીધા એ પોતપોતાના પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે સમાજને નડે મીડિયા અને જનતા વચ્ચે પણ ખટરા આવે તો કોઈને નડે જ નહીં પણ જાતના મન ઊંચા પણ જાતનો ખટરા કોઈ જાતનો વિવાદ એ શાંતિને વિકાસને અવરોધક છે પણ પ્રકારે હવે પ્રેસની આટલી ખબર ન પડે એવું તો હું માનું નહીં તમે તો પોલિટિકલી આ સવાલ પૂછ્યો છે એટલે કોઈપણનું સમાધાન થાય એ શાંતિ સમૃદ્ધિ સલામતી માટે સારું હોય છે બે દેશ બાધ્યમાં કે કોને લડે પૂછો તેને શું જવાબ આવે તો સમાજના કોઈ પણ વ્યક્તિ માત્ર એક જ સમાજના નહીં બે સમાજ વચ્ચે આજે બે સંપ્રદાયો વચ્ચે સાધુ સાધુઓ અંદર લડતા હોય એના વચ્ચે ખતરાક થાય તો એ કોઈ સારી નિશાની ન કહેવાય તો સમાજમાં તો સૌ સાથે મળીને પછી એક જ જ્ઞાતિના નહીં અન્ય સમાજના પણ સૌ સાથે મળીને કામ કરે તો જ શાંતિ દ્વારા સમૃદ્ધિ લાવી હા અને આમાં તો બંને એક જ સમાજના હોવાના કારણે શૈક્ષણિક રીતે એક સમાજ નક્કી કરે હા કે અમે અમારા બાળકોને શિક્ષણની ઉંમર થશે ને આર્થિક સ્થિતિ સારી નહીં હોય તેનો અભ્યાસ ક્યાંય બગડવા નહીં દઈએ સમાજ એને પૂર્ણ અભ્યાસ કરાવશે વડીલોને સારવાર લેવાતી ન હોય તો એની સારવાર સમાજ કરાવશે તો એ રાષ્ટ્રની સેવા છે સમાજની એકતાના માધ્યમથી રાષ્ટ્રીય સેવા થાય કારણ કે રાષ્ટ્રપૂરનો બોજો એટલો ઘટે છે એટલે સમાજના માધ્યમથી રાષ્ટ્રીય સેવા થાય એ જરૂરી લાગે છે એક સવાલ એ છે કે એક વ્યક્તિ જેને સીધો રાજકારણ સાથે સંબંધ છે અને બીજો વ્યક્તિ જેને સમાજ કારણ સાથે સંબંધ છે પણ એ રાજકારણ સાથે સંતુલન સાધવાનો પ્રયત્ન કરે છે તો આ કોંગ્રેસ ભાજપ કંઈક આવી જ જવાની છે તમે એવું કહો કે તમે સમાધાન કરાવો પણ તમે સમાધાન કરાવો પણ જેને કોંગ્રેસ ભાજપ જ કરવું છે જેને કંઈક જોઈએ છે એનો કેમ ભાજપ સામસામાં હોય તો પણ સામાજિક રીતે એક રહીને સમાજના કલ્યાણ માટે કામ થઈ શકે અમરેલી લેવા પટેલ સમાજની સંસ્થા એકસો બાર વર્ષ જૂની છે અને હું એનો પ્રમુખ છું અમારે ત્યાં કોંગ્રેસના સંસદ સભ્ય હતા વિરજીભાઈ બાકુભાઈ વચ્ચે મંત્રી હતા ભાજપમાંથી નીકળીને અને બાકીના પક્ષ અમે બધા જ અમારી સમાજની મિટીંગમાં એક સાથે મળીને સમાજ કલ્યાણ માટેની વાતો કરીએ છીએ સૌ સં રાજકીય વિચાર પ્રમાણે સામાજિક વિચાર પ્રમાણે કામ કરવું હોય તો વાત અલગ છે સમાજની એકતા માટે બધા એક થઈને સમાજના માધ્યમથી રાષ્ટ્રીય સેવા થાય કે કીધું બાળકોને ભણાવવા આરોગ્ય આરોગ્યલક્ષી સેવા કરાવી સામાજિક સંસ્થાઓ દ્વારા સમગ્ર સમાજના કલ્યાણ માટે આપણે કોરોના હતો કોરોના દરમિયાન અમે પટેલ વિદ્યાર્થી આશ્રમમાં હોસ્પિટલ શરૂ કરી એમાં બધા જ પક્ષના સમાજના આગેવાનો સાથે રહીને એક કરોડ રૂપિયા વિના સેવા કરવાનું કામ કર્યું તો એ સમાજની સેવાથી આખી રાષ્ટ્રીય સરકારની જવાબદારી આવતી હતી એટલો ભાગ અમે સરકાર ઉપરથી ખર્ચ ઘટાડીને એ રાષ્ટ્રીય સેવાનું જો દ્રષ્ટિકોણ રાખીએ તો એવા થઈ કે એમ સમાજની વિવિધ ક્ષેત્રોમાં વિવિધ સમયે જરૂરિયાતમંદ અત્યારે પૂર પીડિત આવ્યું દુષ્કાળ આવ્યું તો બધા ભેગા થઈને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ તો સમાજની એકતા હોય સાથે બેસતા હોય તો સમાજના સર્વકલ્યાણ માટે કામ થઈ શકે તો એ જગ્યા માતાજીની છે પણ મને લાગે છે કે દિલીપભાઈ તમે સ્વીકારશો કે એને ગુજરાત વિધાનસભા બનાવી દીધી એક નેતા જે એ વખતે કોંગ્રેસમાં હતા એ વખતે એવું કહેતા હતા કે નરેશભાઈએ સંસ્થાનું ભગવાકરણ કરી નાખ્યું ફરી પાછા એ તમારી જોડે આવી ગયા ભાજપમાં આવી ગયા તો મને નથી લાગતું કે અત્યારે એ આરોપ લગાવે કે ખોડલધામ એ એનું ખોડલધામનું ભગવાકરણ થઈ ગયું છે તો સવાલ એ છે કે દરેક નેતાઓએ પોતપોતાના એ ખોડલધામ વિશેના અભિપ્રાયો બાંધા એ સમય જતા જે નેજા પ્રત્યે લોકોનું સન્માન છે સમાજના લોકો જે માથું ઝુકાવે છે એ લોકો માતાજી અને સંસ્થા પ્રત્યે હું નથી માનતો કે દેશમાં સૌથી શ્રેષ્ઠ થયું તો એને પણ વિરોધમાં ઢસણવાળા હતા ભૂતકાળમાં ગાંધીજી અહિંસક હતા એને હિંસાથી મારું વિશ્વ ખ્રિસ્ત જેના નામથી આજે આખી દુનિયામાં એનો ધર્મ પડાય તેને ખીટ ખીરે ઠોકી દેતા હતા એટલે સમાજમાં આ બધા જ વિચારો વચ્ચે પણ સારા કામ થઈ શકે એ સ્થિતિનું નિર્માણ કરનારાઓ પણ હોય છે અને એવું કામ બગાડનારાઓ પણ હોય છે સમાજમાં આ બધા તત્વો હાથથી નહીં દેવધાનોની વચ્ચે સમુદ્ર મંથન પછી જે પીનારા શંકર પણ હતા અને વેશભૂષા કરીને રાહુ અને કેતુ એની લાઈનમાં બેસી જવાના પણ હતા જી તો આ બધું તો સમાજમાં અધિકારથી ચાલુ આવ્યું છે પણ એનો અર્થ એવો નથી સારી પ્રવૃત્તિઓ બંધ કરી દીધી સારી પ્રવૃત્તિઓ સારા કામો જે રસ્તે થતા હોય એ પ્રયત્ન કરવા જોઈએ અને એ પ્રયત્ન કરું છું તમે ભાજપ માંથી ચૂંટણી લડો છો ને તમારી સામે કોઈ કોંગ્રેસને મદદ કરે કોઈ સમાજનો નેતા તો તમે આ વેરઝેર રાખો કે નહીં તમે દુશ્મની રાખો કે નહીં કારણ કે જે પક્ષમાં માનતા હોય એ એના પક્ષનું કામ કરે પણ સમાજનું કામ આવે ત્યારે સાથે છે મેં દાખલો દીધો વીરજીભાઈ ઠુલ મારી સામે મને હરાવીને જીત્યા હતા પરેશભાઈ ધાનાણી મને હરાવીને જીત્યા હતા આમ છતાં અમારી સમાજની મિટિંગમાં અમે એને બોલાવીએ એની મદદ લઈએ અને સમાજના સર્વ કલ્યાણ માટે બધા સાથે મળીને કામ કરીએ જેમ કોરોનામાં આ બધા જ મિત્રો સાથે રહીને અમે કામ કર્યું છે એમાં કોને વાંધો હોઈ શકે ચાલો ફાઈન દિલીપભાઈ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું હું વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને જોડું છું કૌશિકભાઈ મહામંથનમાં આપનું સ્વાગત કરું છું મારો પહેલો સવાલ એ છે કે આ લડાઈ એ જામી કેમ રહી છે બે નેતાઓ એ એક કહે છે કે મારે દુશ્મની છે બીજો કહે છે કે મારે કોઈ દુશ્મની નથી અને ત્રીજો એવું કહે છે કે હું સમાધાન કરાવવાનો છું તો આ માથાકૂટ છે શું શું ચાલી રહ્યું છે એ પાંત્રીસ ચાલીસ બેઠકો સૌરાષ્ટ્રની અને ગુજરાતની જ્યાં પાટીદાર લેવા પાટીદાર કડવા પાટીદારનો એક વજૂજ છે એ બેઠકોના કારણે કંઈક એવું તો નથી કે સમાજ પર વર્ચસ્વની લડાઈ એ આ ચાલી રહી છે અને કોઈ કહી રહ્યું છે કે હા મારે દુશ્મની છે કોઈ કહેશે નથી અને ત્રીજો કહેશે હું તમારું સમાધાન કરાવું છું કૌશિકભાઈ ના બહુ સાચી વાત છે આ છે ને નેતૃત્વની સ્પર્ધાનું જ આ કારણ છે હા સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતૃત્વ ની વાત કરીએ તો અત્યારે વજનદાર નેતા કેવાય એવા નામો શોધવા પડે એવી સ્થિતિ છે એક વખતે કેશુભાઈ પટેલ હતા અને પછી છેલ્લે વિઠ્ઠલદાસ રાદડિયા જયેશભાઈ ના પિતાશ્રી એ પછી તમે જુઓ તો બડુકુ પટેલ નેતૃત્વ આખા ગુજરાત ને મળ્યું હોય એવા દાખલાઓ આપણી પાસે નથી અને એમાંથી મને લાગે છે આ સમસ્યાઓ રાજકીય સમસ્યાઓમાંથી સામાજિક સમસ્યાઓ સુધી આ વાત આખી પહોંચી છે બધાને ખબર છે કે જયેશ રાદડીયા લડતા હતા ત્યારે કોંગ્રેસના ઉમેદવારને કોણે કઈ રીતે મદદ કરી છે અને પછી ઇફકોની ચૂંટણીમાં જે બન્યું એ પણ આપણી સામે છે આ બધું મૂળમાં છે અને જયેશ રાદડીયા દાસભાઈ એટલે કે વિઠ્ઠલ દાસનો વારસો લઈ કેટલા આગળ વધી શકે છે એ વધે તો કોને ક્યાં સમસ્યા છે આ બધા પ્રશ્નો એકસાથે તમે આ આખા પ્રકરણમાં મૂકી શકો છો દિલીપભાઈ સંઘાણી બહુ મજબૂત નેતૃત્વ સહકારી ક્ષેત્રે છે એક એક વખતે સક્રિય રાજકારણમાં પણ એમનું એટલું જ વર્ચસ્વ હતું મંત્રી પણ રહી ચૂક્યા પ્રમુખ થવાના હતા કેટલીક વાર એમનું મુખ્યમંત્રી તરીકે નામ પણ હતું સાંસદ તરીકે રહ્યા પણ હવે સક્રિય રાજકારણની ભૂમિકા એમની જે પહેલા હતી એ નથી અને એ પોતે ચૂંટણી લડવાના નથી એ બહુ સ્પષ્ટ છે પણ તમે જુઓ કે સી પાટીલ સાથે એમણે જે સંઘર્ષ કર્યો એટલે આ બધાનો સરવાળો છે ને એ આ છે કે પાટીદાર નેતૃત્વ કોના હસ્તક રહે આની આ સૌથી મહત્વની વાત છે નરેશભાઈ પટેલ ક્યારેક ભાજપ ક્યારેક કોંગ્રેસ ક્યારેક આપ આ જે એમના દ્રષ્ટિકોણ છે અથવા તો ઝૂકવાની એમની પદ્ધતિ રહી છે પડદા પાછળ રહી અને કિંગમેકર બનવાની એમની મનોવૃત્તિ છે એક સમયે એવું હતું કે સામાજિક આ આખું સંગઠન છે ખોડલધામ અને એમાં ક્યાંય રાજકારણ વચ્ચે નહીં આવે પણ રાજકારણ હવે આવી ગયું છે ઘણા સમયથી છે બધા જાણે છે એટલે આ સંઘર્ષ જે તમે કહ્યું ને એમ પાટીદાર નેતૃત્વ કોણ સંભાળે એનો આ પ્રશ્ન છે અને બંને બાજુ એ દબાણ છે ઉપરથી દબાણ છે અને સ્થાનિક લેવલે પણ દબાણ છે અને સૌરાષ્ટ્રમાં ભાજપે પોતાનો પાટીદાર ક્ષેત્રમાં જે એમણે વર્ચસ્વ બનાવવાનો પ્રશ્ન છે ત્યારે આ સમસ્યા આવે છે અને મને એવું લાગે છે કે જે રીતે વિજયભાઈને રૂપાણીને દૂર કર્યા અને પછી જયેશભાઈ રાદડિયાને ફરી મંત્રી નહીં બનાવાયા એનાથી એક લેકિંગ ભાજપ અને પટેલ મતદારો વચ્ચે પણ ક્યાંક છે ભલે ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પણ ત્યાં પણ કેટલીક સમસ્યાઓ છે આપણે જાણીએ છીએ એટલે મુખ્ય મુદ્દો હું માનું છું કે આ બધાની વચ્ચે સમાધાન થાય તો ભાજપ ને બહુ મોટો ફાયદો થઈ શકે એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે કૌશિકભાઈ કૌશિકભાઈ નાની મોટી ચૂંટણીઓમાં સમસ્યા આવે તમે તમે કૌશિકભાઈ એવું કીધું કે નરેશ પટેલ ક્યારેક આ પક્ષ બાજુ ગયા ક્યારેક અહીંયા ગયા ને ત્રીજી વાર ક્યાંક ત્રણ ગયા તમે ત્રણ વાતો કરી કેશુ બાપાનું નામ લીધું તમે કોંગ્રેસનું કીધું ને તમે આપનું કીધું સમજુ છું બે હજાર બારની ચૂંટણીમાં જીપીપી માટે એ ખુલ્લે આમ આવી ગયા હતા કે ભાઈ બેટને મત આપવાનો છે સત્તરમાં પાટીદાર અનામત આંદોલન થયું પંદર પછીની જે ઇફેક્ટ હતી અને બાવીસમાં જે થયું એ આપણે બધા જાણીએ છીએ તેર ચૌદ ટકા મત એ આપ લઈ ગયું પણ મારો સવાલ એ છે કે માનો કે નરેશ પટેલ હું આ બધા વર્તુળને બહુ બહુ સારી રીતે જાણું છું પણ છતાંય એ સવાલનો જવાબ નથી હું તમારી પાસેથી પ્રયત્ન કરું કે તમે સવાલનો જવાબ આપો માનો કે નરેશ પટેલ એ લેવા પાટીદારોમાં એટલું બધું મોટું વજૂદ છે તો આ કોંગ્રેસ ભાજપ વાળા એક મૂકે એમ નથી સામધામ દંડ ભેદ કરીને લઈ જાય ગામમાં અઢીસો મત લઈ આવનારો એક માણસ ઓકે એને ના છોડતા હોય એ શેરી મોહલ્લામાં તો એક આખા સમાજને લઈ આવે સરકાર બનાવી નાખે સરકાર બગાડી નાખે એટલું મોટું વજૂદ હોય તને મૂકે કોંગ્રેસ ને ભાજપ બે વાત કરું છું કોંગ્રેસ વાળા આંબા આમલી બતાવીને લઈ ગયા હોત અને ભાજપ વાળા ના કરવાનું કરીને લઈ ગયા હોત કૌશિકભાઈ મને જે સવાલ થાય છે જી ના એટલે એ સવાલ રાજકીય મહત્વકાંક્ષા એ આવીને અટકી જાય છે નરેશભાઈ આપણે જાણીએ છીએ એમ એક સમયે લગભગ એવું નક્કી થઈ ગયું હતું કે મેદાનમાં ઉતરશે એમના પુત્રની પણ વાત આવી હતી ખોડલધામમાં પણ બે બે ભાગ પડી ગયેલા છે બહુ સ્પષ્ટ કેટલાક લોકો ભાજપની પડખે છે કેટલાક કોંગ્રેસની પડખે પણ છે કેટલાક આપ સાથે પણ જોડાયેલા છે એટલે આ એટલો બધો મોટો ગુંચવાળો છે અને એમાંથી બહાર કેમ નીકળવું કારણ કે જ્યારે પણ હવે માની લો કે દિવાળી પછી જયારે સ્થાનિક ચૂંટણીઓનો પ્રશ્ન આવશે ત્યારે ફરી પાછી આ સમસ્યા આવવાની છે કે ભાઈ પંચાયત માંડી જિલ્લા પંચાયત સુધીની ચૂંટણીઓ છે એમાં પટેલ મતદારોનું શું ત્યારે પાછો આ સંઘર્ષ તમને પાછો જોવા મળશે અને બીજું એવું થઈ ગયું છે કે સહકારી ક્ષેત્રમાં જે રીતે ભાજપ પોતાના સિમ્બોલથી આગળ વધી રહ્યો છે એમાં પણ ક્યાંક સમસ્યાઓ ઉભી થઈ છે રાજકોટ જિલ્લામાં આ સમસ્યા અનેક વાર આપણને જોવા મળી છે અને જે રીતે દિલીપભાઈ સંઘાણી ઇફકોમાં ફરીવાર ચેરમેન બને છે એ પણ ઘણું બધું સાંકેતિક છે એનાથી કેટલાક મેસેજ કેટલાક લોકોને મળવાના હતા એ મળી ગયા કે કેમ અને સી આર પાટીલ ની જગ્યાએ કોણ આવે છે આ બધો એટલો બધો ગૂંચવાડો છે એમાંથી બહાર નીકળવાનો આ પ્રયાસ છે એવું માનું છું ને ઉપલી નેતાગીરી એટલે મોવડી મંડળ કોઈ સૂચનાઓ મળી છે કે ભાઈ હવે આ ઝઘડો છે એ ખતમ કરો ઓકે આવી આવું મારી રાજકીય સમજણ છે તો એક દાસ જયેશભાઈ ને એ પણ હશે કે બે હજાર સત્તર માં ચૂંટાયા મંત્રી બના બે હજાર વીસમાં એ મંત્રીમંડળ અચાનક બદલી નાખ્યું અને ધેન આફ્ટર જ્યારે બે હજાર ચોવીસમાં એક મજબૂત સરકાર બની એકસો બ્યાસીમાંથી એકસો ને છપ્પન ધારાસભ્યો આવ્યા એવું કે લેવા પટેલનું નેતૃત્વ છે તો રાજકોટથી એ નેતૃત્વ જામનગર શિફ્ટ થઈ ગયું મંત્રી એ ના બની શકે અથવા ના બનાવાયા તો આ બધી આગળ જતા નરેશભાઈને પોતાના ખેમામાં લઈને જ્યારે પણ ભાજપ એવું નક્કી કરે મુખ્યમંત્રી નક્કી કરે કે એને મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે એવા સમયે કોઈક એની એક કોન્સોલિડેટ ફોર્સ કોન્સોલિડેટ પાવર કોન્સોલિડેટ એક તાકાત બનીને એમ કે ભાઈ હું ઉભરો છું હવે તો આય મારા ભાથામાં છે પેલોય મારા ભાથામાં છે અને જેને તમે મોટા નેતા ગણો છો સહકારી નેતાઓ ગણો છો એ પણ એવું કહે શકાય જયેશ એ બેટર કેન્ડિડેટ છે કૌશિકભાઈ બહુ સાચી વાત છે કારણ કે જયેશભાઈએ વિઠ્ઠલદાસનો વારસો હજી સુધી તો સાચવી રાખ્યો છે વિઠ્ઠલદાસનો વિકલ્પ નથી એવું કહેવાનું મારો કોઈ કોઈ ઉપક્રમ પણ નથી પણ એક ધરી છે મૂળ નરેશભાઈ પટેલ એક ખોડલધામનું આખું એની સાથેનું સંગઠન છે એ સામાજિક સંગઠન છે એની રાજકીય શક્તિ કેટલી છે એ આપણે ઘણીવાર ચૂંટણીમાં જોઈ છે પ્લસ માઇનસ બધું થયું છે એની સામે રાજકીય એની સામે જયેશ રાદડીયાની રાજકીય અસ્તિત્વનો એટલો જ મોટો સવાલ છે કે તમે એને ક્યાં સુધી મંત્રી પદથી વંચિત રાખવાના છો કારણ કે હવે સહકારી ક્ષેત્રમાં પણ એનું વજન વધ્યું છે એટલે આ આ રીતે પણ તમારે આ પ્રશ્નને જોવો પડશે ને મને લાગે છે કે બહુ ઝડપથી એનો ઉકેલ લાવવો પડશે નહીંતર એનું નુકસાન પણ ભાજપને સ્થાનિક ચૂંટણીઓમાં થઈ શકે ચલો તમારી પાસે છેલ્લો સવાલ જયેશભાઈના સંદર્ભમાં કહું છું અથવા કોઈ પણ નેતાના સંદર્ભમાં કહું છું તમારી પાસે બેંક છે બીજી મંડળીઓ છે તમારી પાસે ઇફકોની ડિરેક્ટરશીપ છે તમે જેતપુરના ધારાસભ્ય છો પણ મંત્રી ન બને ત્યાં સુધી એ રાજકારણમાં વજુ જ નથી એવું થયું નહીતર તો ઘણું બધું છે કામ કરવા માટે તો માણસ નવરો ના પડે હું એવું સમજુ છું એક નાનકડી એવી જોબ હોય તો માણસ દસ બાર ચૌદ કલાક નવરો નથી પડતો આઠ કલાક સુધી ચોવીસ કલાકનો દિવસ એનો પૂરો થઈ જાય તો આટલું બધું છે પણ મંત્રી નથી તો રાજકારણમાં કશું નથી એવું છે કૌશિકભાઈ બહુ સીધી સાદી વાત છે કે તમે સહકારી અગ્રણી તરીકે તમારું વજન હોય બહુ સ્વાભાવિક છે પણ સરકારમાં રહી અને મંત્રી પદ ઉપર તમે હો તો એનો ધબધબો બહુ જુદો હોય છે એ વસ્તુ છે અને દરેક માણસમાં આવી રાજકીય મહત્વકાંક્ષા હોવાની જ દિલીપભાઈ સંઘાણી સહકારી ઇફકો સૌથી મોટી સંસ્થા એના ચેરમેન હોવું બહુ મોટી વાત છે પણ હવે સક્રિય રાજકારણમાંથી એમણે એમણે પોતાની જાતને પાછી ખેંચી લીધી છે એટલે એમણે સક્રિય રાજકારણમાં આવવાનો હવે કોઈ પ્રશ્ન જ રહેતો નથી જયેશ રાદડિયા એ સ્થિતિમાં નથી નરેશભાઈ પટેલ હજી એ સ્થિતિમાં નથી ત્યારે તમારી રાજકીય મહત્વકાંક્ષા ન સંતોષાય એમાંથી કેટલાક પ્રશ્નો ઉભા થાય અને આ એવો જ પ્રશ્ન છે બહુ સ્પષ્ટ છે કૌશિકભાઈ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું પણ આ બંને નેતાઓ એક સમયે પોતાને સામેની વ્યક્તિ સાથે શું વાંધો છે એવું પૂછતા એ શું બોલાતા એ હું તમને સંભળાવું છું એક બ્રેક લઉં છું અને પછી આજના બીજા વિષય તરફ આપણે આગળ વધવાનું છે પ્લીઝ ચલાવશો

સમાજની અંદર રાજકીય તો તમને ટોચ ઉપર બેસાડી શકે અને તમને નીચે બેસાડતા પણ એની સમાજ મજબૂત માટે કરવા અને છતાં પણ કીધું ક્યાં અમુક લોકોને શું પેટમાં તૂટે છે હું એને એમાં મજા આવે છે અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય ને સ્વીકારતો ત્યારે એ કીધું હતું ફરી પાછું આજે જાણી અંદર તો મજબૂત હોય ને સ્વીકારજો મય કાંગા હોય ને શૈલી સમાજને જરૂર નથી એ કોઈને તો ડૂબી જાય સમાજ નહીં ડૂબાય છે ખબર નહીં પડે મેતા નહીં કાંઈને સમાજને આજે જરૂર આ દેશના લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખતા જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં કોલધામ તરફથી કોઈ દ્વેષ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જયારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છીએ તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન જ હોય બિલકુલ શક્ય છે બહુ મોટો સમાજ છે ખુબ જ અને આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમ આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી જયારે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડીયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ રાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જયારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જયારે જરૂર પડશે ત્યારે અમે ઉભા માટે તૈયાર છીએ